સાંજ પડવા આવી હતી. ચોમાસાના દિવસો હતા. વાદળોના થર ઉપર થર ખડકાયા હતા. ઉકળાટ શમવાને બદલે વધી રહ્યો હતો. પાલવથી હવા ખાતીને પરસેવો લૂછતી શારદા ઘરમાંથી અગાસીના બારણા પાસે આવીને ઊભી. સામે પશ્ચિમમાં ભૂરા, રાખોડી, શ્યામ અને રૂપેરી વાદળા હવાને રોકી રાખવા માટે જાણે હાથા જોડી કરીને ઊભા હતા. ધીમે ધીમે એમાં હલચલ થતી. એકાદ વાદળો માથું ઊંચકતું, બીજું એથી એ ઊંચે ચડતું અને પછી એકબીજા સાથે પાખડી પડતા એ ગોટો વળી જતા. વાતાવરણ ગંભીર અને ભારે થતું જતું હતું. શારદાએ ફરી ફરી પરછેવો લૂછ્યો ને બ્લાઉઝ ખેંચી છાતી ઉપર ફૂંક મારી ફરી પાછી પાલવથી હવા નાખવા માંડી. મારા ઘરમાં મારા સિવાય કોઈનું નહીં ચાલે, સમજી? શારદાએ સામેથી આવતો ક્રૂર અવાજ સાંભળ્યો. એના નવા પાડોશી જયંતનો એ અવાજ હતો. સામેના ઘરમાં હજી હમણાં જ એ લોકો રહેવા આવ્યા હતા. જયંત કારકુન હતો. હમણાં એની બદલી અહીં થઈ હતી. શારદાએ નજર એ બાજુ ફેરવી. સામે ઓસરીમાં ઊભો ઊભો એ બરાડતો હતો. એની પત્ની રસીલા કંઈક કામ કરી રહી હતી. પતિના ગુસ્સાની કોઈ અસર એના ઉપર દેખાતી નહોતી. મેં તને ગુરુવારે આવતા રહેવાનું કહ્યું હતું ને, પછી કેમ રોકાણી? શારદાને ઝઘડાનું કારણ સમજાઈ ગયું. થોડા દિવસ પહેલાં રસીલા એના પિયર કામ પ્રસંગે ગઈ હતી. પતિએ એને ગુરુવારે આવતા રહેવાનું કહ્યું હશે, છતાં તે ગમે તે કારણે એક બે દિવસ મોડી આવી હતી. એનો એ ઝઘડો હતો. બિચારી રસીલા. શારદાને રસીલાની દયા આવી અને સાથે જયંતની ભાયડાગીરી પર ગુસ્સો પણ આવ્યો. જ્યારે ને ત્યારે બિચારીને દબાવ્યા જ કરે છે. આવીને થોડા દિવસોમાં જ રસીલા શારદાની બહેનપણી બની ગઈ હતી. અમસ્તાએ બહેરાને બહેનપણા બંધાતા શી વાર? બે વાતો કરીને બહેનપણા. રસીલા અને શારદા પણ અવારનવાર બે વાત કરી લેતા. રસીલા સામે ઓસરીમાં ઊભી રહેતી ને શારદા ઊભી રહેતી અગાસીમાં. કાં લોટા પાણી પતી ગયા? અમારે તો એ ક્યારેય ખાવા આવે, સાંજનું નક્કી જ નહીં. આ ગામમાં ગંદકીનું તો પૂછવું જ શું. તમારી બહેનને કે ગામ દીધા છે? તમારાથી નાના ને? હા હા, ત્યાં તો મારી માસીની દીકરી રહે છે. આમ ગમે તે વિષયમાં આળોટતી એમની વાતચીત ચાલ્યા કરતી. તારા ભાઈ એટલે કોણ છે? સામે જયંત પગ પછાડીને બોલતો હતો. તારા બાપની એ બીક મને લાગતી નથી, સમજી? શારદાને થયું, આ ભાઈડો તો જુડ્યાનો લાગનો છે. બિચારીને અવારનવાર તતડાવીને પાયની કરી નાખે છે. ગમે તે વાતમાંથી ઝઘડો. બેબી પેશાબમાં સૂઈ રહી તો ઝઘડો, હિંચકો નાખવામાં મોડું થાય તો ઝઘડો, આમ ચાલે તો ઝઘડો, તેમ ચાલે તો ઝઘડો, કાળી કઠણાઈ છે બિચારીને. પણ રસીલા કેમ કોઈ દીપતિ વિરુદ્ધ ફરિયાદ નહીં કરતી હોય? શારદા પાસે સારી માઠી અનેક વાતો કરતી, પણ જયંત વિશે ક્યારેય ઘસાતું બોલતી નહોતી. શારદાએ બંનેને ઝઘડતા જોયા હોય એમ રસીલાને લાગે તો બીજે દિવસે વાત વાતમાં એ કહી લેતી. એમનો સ્વભાવ બહુ આકળો, પણ આમ પાછા સાવ પોચા. હો, શું ધૂળ પોચો? શારદા મનમાં ને મનમાં બળતી. તું જ ગરીબ ગાય જેવી છો, નહીં તો આકળો હોય તો રહે પડ્યો. અને એને પોતાનો પતિ યાદ આવતો, એકવડા બાંધાનો, ઢીલો, નબળો. એ આદમી કેટલો ભલો હતો. શારદાને ઊંચે સાદે બોલાવવાની પણ હિંમત કરી શકતો નહીં. શારદાનો પડ્યો બોલ ઝીલતો. કંઈક શરમ રાખો, માણસો સાંભળે. નીચેથી રસીલાનો ધીમો અવાજ આવ્યો. એણે શારદાને જોઈ હશે. મને માણસોના બાપની બીક નથી લાગતી, સમજી? માણસોની એસી તેસી. જયંત વધુ જોરથી બરાડ્યો ને એણે આજુબાજુ નજર ફેરવી. શારદા ઝડપથી અંદર આવી ગઈ. આ માણસ કેટલો નાલાયક છે! આવા નખેત ભાડાને તો હું એક દી પણ ન રહું. લાજ તો નથી ને, ઉપરથી ગાજે છે. પડોશીની પણ શરમ નહીં, બીજો હોય તો. શારદાને થયું, લાવ આજે તો જઈને કહું. પણ વળી થયું, પારકી પંચાયતમાં કોણ પડે? ખરું પૂછો તો બારણામાં જઈને ઊભા રહેવાની એની હિંમત જ ચાલતી નહોતી. પેલો જોર જોરથી ગાજતો હતો. મરે બે જણા, મારે શું? શારદા પરસેવો લૂછતા બબડી. એમની કાંઈ ખબર જ ન પડે. અને થોડા દિવસો પહેલાં જયંત રાત્રે મોડો આવ્યો હતો ત્યારે રસીલા એને ધમકાવતી હતી. એને સાંભળ્યું. ગરીબ ગાય જેવી રસીલા તે દિવસે સિંહણ જેવી બની ગઈ હતી ને જયંત બહાના કાઢતો હતો. એકાએક નીચે બારણું ખખડ્યું. શારદાએ ઘડિયાળ સામે જોયું, 7 વાગી ગયા હતા. એનો પતિ દુકાનેથી જમવા આવ્યો હતો. ઉતાવળે પગે જઈને એણે બારણું ખોલ્યું. એ જ હતો એનો પતિ રમણીક. જમીને જલ્દી દુકાને પહોંચી જવાની ઉતાવળ એની આંખોમાં દેખાતી હતી. શારદા બારણું ખોલી રસ્તામાં ઊભી રહી. સામે રમણીક ઊભો રહ્યો. કેટલો ભલો હતો, મરતાને પણ મર ન કહે એવો. શારદા કોણ જાણે આજે મોઢું વગાડી ઉપર ચઢી. પાછળ ધીમે પગલે રમણીક પણ ઉપર આવ્યો.
શારદાએ થાળી પીરસી રમણીકે હાથ ધોયાને ઉતાવળા ખાવાનું શરૂ કર્યું. શારદા બોલી, આટલી શું ઉતાવળ છે, જરાક નિરાંતે ખાવ તો. એને થાળીમાં અથાણું મૂક્યું. રમણી ખસ્યો. એણે ગતિ સહેજ ધીમી કરી. કોણ જાણે શારદાને એ ન ગમ્યું. આજે દુકાને વધુ કામ છે, એણે પૂછ્યું. હા, પણ રમણીકે ઊંચે જોયું. એની આંખો કહ્યા ગરી હતી. ઉતાવળા જમવાની તો મને ટેવ જ છે. પૂરી થોડી કડક બની છે નહીં, શારદાએ પૂછ્યું. હે, ના બરાબર છે. હો, શારદાને કહેવાનું મન થયું. શું રાખ બરાબર છે? તમે નથી ક્યારેય વખાણ કરતા કે નથી ક્યારેય વખોડતા, તમારે તો બધું બરાબર જ છે. નીચેથી જયંતનો તીખો અવાજ આવ્યો. કયું કામ તે બરાબર કર્યું મને કહીશ? એક પાયની આવડત નથી તારા માને ઉપરથી. રમણીકે લોટામાંથી દૂધ લીધું. શારદા એની સામે તાકી રહી. વધુ એક ટીમ્પુ પણ ન પડી જાય એની કાળજી રાખીને પોતાના ભાગનું જ દૂધ એ લેતો હતો. હાથ લંબાવીને શારદાએ લોટો ઊંધો વાળી દીધો. અરે અરે, પાછળ સાવ નહીં રહે, રમણીક હાથ ઊંચો કરી બોલ્યો. ભલે ન રહે, શારદા અકળાઈને બોલી. રમણીક તાકી રહ્યો ને પછી નીચું જોઈને એણે ખાઈ લીધું. ખાઈને એણે ટેબલ પર પડેલ શીશીમાંથી વરિયાળી લીધી. પછી ચંપલ પહેરતા કહ્યું, આજે કામ છે એટલે દુકાનેથી જરા મોડો આવીશ. ને પછી એ જ ધીમી ચાલે દાદર ઉતરી ગયો. પશ્ચિમમાં ખડકાયેલા વાદળા આગળ ને આગળ વધી રહ્યા હતા. એમનો શ્યામ રંગ શારદાને બિહામણો લાગ્યો. એ અકળાઈ ઉઠી. થોડી વારે વરસાદ શરૂ થયો. શારદા જમવા બેઠી. હજી એના પાડોશી ઝઘડી રહ્યા હતા. એ અભાગ્યા જીવો ઉપર દયા ખાવા જેટલી એ સ્વસ્થ નહોતી. અને થોડી વાર પછી જ્યારે લાલ તાંબાવરણની વીજળી થવા માંડી, ત્યારે તો પોતાને એકલી મૂકીને દુકાને જનાર પતિ પર એણે અકારણ ગુસ્સો આવ્યો. એની સાથે ઝઘડવાનું મન થઈ આવ્યું. વરસાદ જોર જોરથી પડવા માંડ્યો. શારદા એકલી ને એકલી મૂંઝાઈ રહી. એણે ગૂંથવાનું હાથમાં લીધું, પણ એમાં એ ચિત્ત ન ચોંટ્યું. બધું છોડીને અગાસીના પારણા પાસે જઈને ઊભી. અગાસીમાં જોર જોરથી પાણી પડતું હતું ને એના છાંટા શારદાને ઉડતા હતા. કેવી મીઠાશ હતી એ પાણીમાં. શરીરના જે ભાગ ઉપર છાંટા પડતા હતા ત્યાં કોઈ જાણે ગલીપચી કરતું હતું. વીજળીના કડાકા હવે ઓછા થયા હતા. બસ પાણી જ વરસતું હતું. શારદાએ પાણીની આરપાર નજર કરી પેલા અભાગ્યા જીવોને જોવાનો પ્રયત્ન કર્યો. એમનો ઝઘડો ટોચ પર પહોંચ્યો હોય એમ લાગ્યું, કારણ કે જયંત રસીલાને ધકેલીને ફળિયામાં કાઢતો હતો. રસીલા થાંભલીને બાજી પડી હતી. એ લોકો શું બોલતા હતા એ તો શારદા સાંભળી શકતી નહોતી. ફક્ત મૂંગી ફિલ્મ જેમ એમના હાવભાવ જોવા મળતા હતા. બહાર નીકળ, નહીં તો તને જાનથી મારી નાખીશ, મેઘની ગર્જના જેવો જયંતનો અવાજ આવ્યો. શારદા એ તરફ તાકી રહી. રસીલાનો હાથ પકડી એ ખેંચતો હતો, પણ એ જોઈને ન તો શારદા કંપી ઉઠી કે ન તો એને એ પતિ પત્ની ઉપર તિરસ્કાર આવ્યો. એ બે જણાને જોઈને ગમે તેમ પણ એને એકલું એકલું લાગ્યું. ને એ બારણાને બાજી પડી. ભીના બારણા સાથે એણે કપડાં ખરડાવા દીધા. ફરી મોં ફેરવી શારદાએ જોયું ત્યારે રસીલા એની નાનકડી બેબી પાસે બેઠી હતી અને જયંત થાંભલીને ટેકો દઈને કંઈક બબડતો હતો. શારદા ભારે પગલે ઓરડામાં પાછી ફરીને પલંગમાં ફસડાઈ પડી. ધીમે ધીમે ગર્જના કરતા વાદળા વિંખાવા લાગ્યા. સમય વીતતો ગયો. વાદળા ઉપર થઈને પસાર થતા રહ્યા. પવન વધતો ગયો. વરસાદ ધીમો પડતો ગયો. મોડેથી રમણીક ઘેર આવ્યો. શારદા પલંગમાં ઊંઘવાનો ઢોંગ કરીને પડી હતી. રમણીકે કોટ ટોપી ઉતાર્યા અને આસ્તેથી શારદાને ઊંઘમાં ખલેલ ન પડે એ રીતે સૂઈ ગયો. થોડી વારે એ ઘસઘસાટ ઊંઘવા પણ માંડ્યો. શારદા પથારીમાંથી નીચે ઉતરી ગઈ. આથામણા બારણામાંથી ચપાટાભેર પવન આવતો હતો. વરસાદ બંધ રહી ગયો હતો. શારદાએ આળસ મારીને પાછી પથારી પર એ બેસી પડી. રમણીક ઊંઘતો હતો. એને ચોંટિયા ભરીને હેરાન કરવાનું શારદાને મન થઈ આવ્યું, પણ સામે એક ગરીબડો ચહેરો હતો. નટખટ અને મસ્તીખોર પવન ઘૂમરી લેતો ફૂંકાતો હતો. વળી શારદા ઊભી થઈ ગઈ. ના શરીરમાં આજે કોણ જાણે શું એ ભરાઈ બેઠું હતું. અંગે અંગમાં તોડ થતી હતી. જઈને એ અગાસીના બારણામાં ઊભી. સામે બધું જ માદક હતું. ખુલ્લું આકાશ હતું. ભીની હવા હતી. રાતની શાંતિ હતી. ધીરે રહીને પવનની ઘૂમરી ઊઠીને એક ઝપાટે એણે શારદાના કપડાં ઊંચા નીચા કરી નાખ્યા. શારદાને એ નટખટ પવનની ખબર લઈ નાખવાનું મન થયું, પણ પવનને એ રમત સૂજી હોય એમ વળી વળીને શારદાના કપડાં જોડે અડપલા કરતો જ રહ્યો. શારદા એકલી એકલી હસી પડી. શરીર પરથી સાડી કાઢીને ફેંકી દીધી ને પવનના વધુ જોરદાર ઝપાટાની રાહ જોતી એ ઊભી રહી. એની મસ્તીમાં ભંગ પડાવતો ખડખડાટ એણે સાંભળ્યો ને એ ચોંકી ગઈ. ચમકીને એણે નીચે જોયું. રસીલા ઓરડામાંથી બહાર ઓસરીમાં દોડી આવી હતી અને જયંત એનો હાથ પકડીને ઓરડામાં ખેંચતો હતો. શારદા પલભર જોઈ રહીને પછી ધીમેથી બારણા પાછળ છુપાઈ ગઈ. જયંત રસીલાને કંઈક કહેતો હતો. રસીલા બાજુએ ફરી જતી હતી.
રાત શાંત અને ઠંડી હતી. તોફાન જાણે આવ્યું જ નહોતું. મારા સમ જયંતનો અવાજ આવ્યો. મારા સોગન. છતાં રસીલા ન માની. હું મરી જઈશ તો તારી જોડે ઝઘડશે કોણ? આટલું બડકું ખાઈ જા, હવે નહીં કહું, બસ આટલું જ, મારા સોગન. જયંતે રસીલાની હડપચી પકડીને પછી એના મોંમાં કંઈક મૂક્યું ને રસીલા છટકીને ભાગે એ પહેલાં જ એને બાથમાં ભરી લીધી. શારદાએ ઘરમાં નજર કરી. રમણીક શાંત હતો, ઘર શાંત હતું, જિંદગી શાંત હતી. ચંચળતા નહોતી, તરખાટ નહોતો, છણકા નહોતા, બરાડા નહોતા. હાય, મને કોઈ મારે, કોઈ ભીંસે, કોઈ ભીંસી દે. સાડી લઈને ગોટો વાળીને છાતી પર ભીંસતા એ બોલી,